હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી પેટીસ બનાવશું. તો એમાં મેં બટેટા તો બાફીને જ રાખ્યા છે, પછી એમાં થોડોક આપણે સિંગનો ભૂકો નાખવાનો છે, પછી એમાં થોડુંક આદું નાખવાનું છે. આદુંનું છીણ લીધું છે એક નાનો ટુકડો, પછી એમાં લીલા મરચાં નાખશું આપણે, બે આખા મરચાં લીધેલા છે, અને સ્વાદ મુજબ નમક નાખશું આપણે. હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે, અને મેં તેલ ગરમ કરીને જ રાખ્યું છે. હવે આ રીતે આપણે આને મિક્સ કરી લઈએ, પછી એની નાની નાની પૂરી એવી બનાવશું. હવે આપણે આના પછી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ અંદરનું. હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આનું આપણે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ અંદરનું. એમાં આપણે પહેલાં તો માંડવીનો ભૂક્કો જ લેવાનો, સિંગનો. સિંગનો ભૂક્કો લઈ પછી આ કાજુ બદામની સ્લાઈસ છે એ નાખું છું. પછી એક વાટકી જેવી આપણે કિસમિસ છે, અને ટોપરાનું છીણ છે. આમાં હા એકદમ ઝીણો પાવડર આવે છે એ નથી લેવાનો, થોડું એવું જાડું ખમણ લેવાનું છે. અને આ છે આપણે દળેલી ખાંડ, પછી ધાણા જીરું છે એક ચમચી, એક ચમચી લાલ મરચું છે, અડધી ચમચી ગરમ મસાલો છે, અને એક ચમચી લીંબુનો રસ છે. અને પછી થોડા એવા ધાણા લીધા છે. હવે આ સ્ટફિંગ આપણે મિક્સ કરી લઈએ. હવે આપણું આ બધું સ્ટફિંગ મિક્સ થઈ ગયું છે. હવે આપણે નાની નાની પૂરી બનાવશું. લાગે તો આપણે થોડો થોડો પર મૂકી દઈએ, એટલે છે ને આમાંથી નીકળે નહીં, આમાં નીકળે નહીં એ જ રીતે બધું રાખવાનું છે. અને આને હજી આપણે સિંગ ચક્કીના લોટમાં હજી આપણે આને રગદોળવાનું છે. આજ રીતે બધું સ્ટફિંગ ભરવાનું છે આપણે. આવી રીતે આપણે બોટા વાળી લેશું બધા. હવે આમાં આપણે પૂરી વણવા બી તો નથી મજા આવતી, એટલે આપણે પૂરી નથી વણવાની. અને આ રીતે આપણે ગોળ ગોટાવાળી વાળી અને બનાવી લઈશું.
આ જ રીતે આપણે બધું સ્ટફિંગ કરી લેવાનું છે પેક. કોઈ પૂરીની એવી ખાસ જરૂર નથી કે પૂરી જ બનાવવી, પૂરી ન બનાવીએ. આપણે તો આ ગોટા જ બનાવવાના છે, તો આ રીતે આપણે ગોટા બનાવી નાખવાના કે ખુલ્લો ન રહે એ જ ધ્યાન રાખવાનું છે આપણે. આપણે આ ચમચીથી મૂકશું ને તો એ નહીં મેળ આવે, આપણે ચમચીથી મૂકવાનું નથી. ચમચીથી મૂકશું તો પણ એમાં વિખાતું જા, ઓલું સ્ટફિંગ છે એ છૂટું છે. આ રીતે બનાવવાનું છે આપણે. અને સ્ટફિંગ એ અંદર ભરવું પડે એમ છે, નહીં તો અંદરથી તો કંઈ ગોટામાંથી કંઈ નીકળે જ નહીં તો ખાવાની મજા ન આવે, એટલા માટે સ્ટફિંગ જરૂરી છે વધારે નાખવું. હવે થઈ ગયા છે આપણે આ ગોટા. હવે આને અમે આપણે તપકીરના લોટમાં રગદોળવાના છે આપણે. આ રીતે રગદોળતા નાખતું જવાનું છે. એટલે એમાં ફૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે આપણે. હવે આ રીતે ભરાઈ ગઈ છે આપણી બધી પેટીસ અને તળાઈ જાય એટલે બહુ મસ્ત થઈ જશે. બધું તૈયાર કરવામાં જ વાર લાગે છે, આમ બનતા વાર લાગતી નથી તળાતા. બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની છે. અને આની ચટણી મેં રેડી જ રાખી છે. આપણે આ વ્હાઈટ ચટણી મારા સાથે બહુ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ થઈ ગઈ છે આપણી પેટી, એટલી બ્રાઉન કલર કરવા દેવાનું છે. હલો ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણી પેટીસ ને એ વ્હાઈટ ચટણી સાથે છે, અને આ વ્હાઈટ ચટણી સાથે બહુ સરસ લાગે છે. જો આ પ્લેટ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.